गुड मॉर्निंग डियर फ्रेंड्स, धोरण 6 ની અંદર ઇંગ્લિશ માં આપણે પ્રોઝ 2 પ્રોઝ નો છે યુનિટ 2 જે બ્યુટીફુલ બર્ડ્સ એટલે કે સુંદર પક્ષીઓ કે દેખાવડા પક્ષીઓ બરાબર તે જેની અંદર આપણે અભ્યાસ કરીએ બર્ડ્સ આર બ્યુટીફુલ એટલે કે પક્ષીઓ કેવા હોય સુંદર હોય છે દે ફ્લાય ઇન ધ સ્કાય તેઓ આકાશમાં ઉડે છે દે લિવ્સ ઇન ધ ટ્રીઝ તેઓ ઝાડની અંદર રહે છે આકાશમાં ઉડે ઝાડમાં રહે બરાબર દે સિંગ સ્વીટ સોંગ્સ અને તેઓ કેવા ગીતો ગાય મધુરા ગીતો ગાય છે મધુર ગીતો ગાય છે ચિલ્ડ્રન ટુ સિંગ્સ એટલે બાળકો પણ ગાય છે શું ગાય છે બાળકો ઓ લિટલ બર્ડ્સ ફ્લાય ઇન ધ સ્કાય I shall go with you, teach me to fly. આનો મીનિંગ એવો થાય કે હે નાનકડા પક્ષી તું આકાશની અંદર ઉડે છે હું પણ તારી સાથે આવું તું મને ઉડતા શીખવાડ પછી છે વી ફાઇન્ડ બર્ડ્સ એવરીવેર એટલે કે આપણે બધી જ જગ્યાએ પક્ષીઓ જોઈએ છીએ દે લિવ્સ ઇન વિલેજ વિલેજીસ ટાઉન્સ એન્ડ એટલે કે તેઓ કઈ જગ્યાએ રહે છે તો કે ભાઈ ગામડામાં ભી હોય નગરમાં ભી હોય અને શહેરોમાં પણ આપણને પક્ષીઓ જોવા મળે છે દે લિવ્સ ઇન ફોરેસ્ટ એન્ડ ઓન માઉન્ટેન્સ તેઓ જંગલોમાં અને પર્વતોમાં પણ આપણને જોવા મળે છે સમ વોટર બર્ડ્સ લિવ્સ ઇન નિયર લેક્સ એટલે કે કેટલાક જળચર પક્ષીઓ હોય કે જેમ કે બતક છે પછી કોઈ હંસ હોય આવા બધા પક્ષીઓ ક્યાં જોવા મળે આપણને કોઈ તળાવ હોય કે એવું કઈ હોય એની આજુબાજુમાં આપણને જોવા મળતા હોય છે લુક આઉટ ઓફ ધ વિન્ડો એટલે કે બારીની બહાર જુઓ અથવા તો બારીની બહાર રોક્યું કરો યુ વિલ સી બર્ડ્સ ઓર ટુ એટલે કે તમે એક કા તો બે પક્ષી તો જોઈ શકશો દેખાશે તમને વોચ ધેમ કેરફુલી તેમને કાળજીપૂર્વક એનું જુઓ એનું નિરીક્ષણ કરો લુક એટ ધેર કલર શેપ્સ એન્ડ સાઇઝ એટલે કે તેમની નો રંગ એનો આકાર અને એનું કદ બધાના વિશે તમે નિરીક્ષણ કરો એને સામે જુઓ તમે સમ બર્ડ્સ આર સ્મોલ સમ આર બિગ એટલે કે એમાંથી કેટલાક પક્ષીઓ નાના હશે તો કેટલાક પક્ષીઓ મોટા હશે જેમ કે ચકલી છે દેવ ચકલી છે આ બધી આ બધા પક્ષીઓ કેવા હોય નાની સાઈઝના હોય જ્યારે કાગડો હોય છે પછી સમણી ઘી આ બધા પક્ષીઓ મોટા મોટી સાઈઝના હોય છે બર્ડ્સ હેવ ડિફરન્ટ કલર્સ એટલે કે દરેક પક્ષીને અલગ અલગ કલર હોય છે જુદા જુદા રંગના પક્ષીઓ હોય છે પેરોટ્સ આર ગ્રીન પોપટનો કલર કેવો હોય લીલા કલરનો હોય તો જ્યારે ડવ્સ આર ગ્રે તો કબૂતર કેવા હોય રાખોડી કલરના ગ્રે કલરના હોય ક્રોઝ એન્ડ કુકુઝ આર બ્લેક એટલે કે કાગડો અને કોયલ કેવા કલરના હોય તો કે ભાઈ કાળા કલરના હોય છે દે મે બી સમ ટ્રીઝ ધેર મે બી સમ ટ્રીઝ ઇન ફ્રન્ટ ઓફ યોર સ્કૂલ એટલે કે કદાચ તમારી સ્કૂલની સામે કેટલાક પક્ષીઓ અરે ઝાડ પણ હશે સમ ટ્રીઝ મે બી બિહાઇન્ડ યોર સ્કૂલ અને કદાચ કેટલાક ઝાડ તમારી સ્કૂલની પાછળની સાઈડ પણ હશે એટલે કેટલાક આગળ બી હોય તો કેટલાક પાછળ બી હોય એમને તમને માહિતી આપે છે યુ મે ગો ધેર વિથ યોર ફ્રેન્ડ્સ એટલે કે તમે ત્યાં તમારા મિત્રો સાથે જાઓ કીપ યોર નોટ્સ વિથ યુ એટલે કે તમારા પાસે તમારી એક નોટબુક રાખો સીટ ઇન ક્વાઇટ પ્લેસ એટલે કે એક શાંત જગ્યા ઉપર જઈને બેસી જાઓ વોચ એવરીથિંગ અરાઉન્ડ યુ ક્વાઇટલી એટલે કે તમારી આજુબાજુનું જે દ્રશ્ય છે એ શાંતિથી નિહાળો ક્વાઇટલી એટલે કે બિલકુલ અવાજ કર્યા વગર લુક ઇન ફ્રન્ટ ઓફ યુ એટલે કે તમારી સામે જુઓ ઇન ફ્રન્ટ ઓફ એટલે સામે અને બિહાઇન્ડ એટલે કે પાછળ લુક બિહાઇન્ડ ધ પ્લાન્ટ્સ એન્ડ ઓન ધ બ્રાન્ચીસ ઓફ ધ ટ્રીઝ
એટલે કે કેટલાક ઝાડની પાછળ નાનો છોડ હોય તો એ છોડની પાછળની સાઈડ જુઓ, અથવા તો કેટલીક ઝાડની જે ડાળીઓ હોય એના ઉપર નજર નાખો. વોચ ધ બર્ડ્સ, અને પક્ષીઓનું નિરીક્ષણ કરો, પક્ષીઓને જુઓ. નોટ ધેર કલર, શેપ એન્ડ સાઈઝ, એટલે કે નોટ એટલે કે નોંધ કરવી, તમે તેના કલર, એનો આકાર અને એની કદ વિશેની તમે માહિતી નોંધ કરો. ફાઇન્ડ આઉટ ધેર નેમ્સ, તેમના નામ શોધી કાઢો. બટ બી કેરફુલ, પણ થોડા કાળજી રાખજો. ડોન્ટ મેક અ નોઇઝ, અવાજ કરશો નહીં. ડોન્ટ ડિસ્ટર્બ ધેમ, એટલે કે તેમને ખલેલ પહોંચાડશો નહીં, એમને હેરાન કરશો નહીં. સમ બર્ડ્સ મે જસ્ટ ફ્લાય ઓવર યુ, ઓવર યોર હેડ, એટલે કે કદાચ એમાંથી થોડા પક્ષીઓ તો તમારા માથા ઉપરથી ઉડીને પણ જતા હશે. વોચ ધેમ ટુ, અને એમને પણ જુઓ. હવે જુઓ, હિયર આર ધ પિક્ચર્સ ઓફ ફ્યુ બર્ડ્સ, એટલે કે અહીંયા જુઓ કેટલાક પક્ષીઓના ચિત્રો. ડુ યુ નો ધેમ, શું તેમને જાણો છો, શું તમે તેમને જાણો છો? મેં હિયર ઇઝ અ વુડ પિકર, એટલે કે અહીંયા એક લકડબગનું ચિત્ર છે. ઇટ હેઝ અ સ્ટ્રોંગ બીક, એટલે કે તેને એક મજબૂત ચાંચ હોય. ઝાડનું જે થડ હોય છે એને ભટકાવે છે. ઇટ કેન મેક અ હોલ વિથ ઇન ઇટ વિથ ઇટ્સ બીક, એટલે કે તે ઝાડના જે થડ હોય એની અંદર તેની ચાંચ ભટકાવી ભટકાવીને એની અંદર એક મોટું કાણું પણ કરી શકે છે. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ એન આઉ, એટલે કે આ એક ઘુવડનું ચિત્ર છે. ઇટ હેઝ બિગ રાઉન્ડ આઈઝ એન્ડ સ્મોલ બીક, એટલે કે તેને મોટી ગોળ આંખો હોય છે અને ચાંચ કેવી હોય છે, નાની હોય છે. ઇટ ઇઝ અ બર્ડ ઓફ નાઇટ, એટલે કે આ એક રાત્રિનો પક્ષી છે. સમ પીપલ ડિસલાઇક ધ આઉલ, કેટલાક લોકો ઘુવડને ગમાડતા નથી. બટ ઇટ ઇઝ નોટ અ બેડ બર્ડ, પણ આ એક ખરાબ પક્ષી નથી, આ ખાલી લોકોની માન્યતા છે. ઇટ ઇઝ હાર્મલેસ, હાર્મલેસ એટલે કે નુકસાન કરતા ન હોવું, તે એટલે કે તે નુકસાન કરતા નથી. હવે જુઓ, ડુ યુ નો ધીસ બર્ડ, શું તમે આ પક્ષીને જાણો છો? ધીસ ઇઝ અ પેલિકન, એટલે કે આ ગુજરાતી ભાષામાં એને પેણ બોલે, પણ આપણે પેલિકન નામથી ઓળખીએ, તો એને આ એક પેણ નામનું પક્ષી છે, પેલિકન છે. ઇટ ઇઝ અ વોટર બર્ડ, અને આ કેવું છે, જળચર પક્ષી છે. ઇટ લિવ્સ નિયર બિગ લેક, એટલે કે તે મોટા તળાવની નજીક રહેતું હોય છે. ધ બીક ઓફ ધ પેલિકન ઇઝ વેરી લાર્જ, એટલે કે જે પેલિકન હોય છે એની ચાંચ કેવી હોય છે, બહુ મોટી હોય છે. ઇટ કેન હોલ્ડ અ લાર્જ ફિશ ઇન ઇટ, એટલે કે એ તેની ચાંચની અંદર એક મોટી માછલી પણ એને મૂકી શકે છે. ઇટ કેન, ધ પેલિકન ઇઝ અ બિગ બર્ડ, એટલે પેલિકન એ પણ એક મોટું પક્ષી છે. સમ પેલિકન્સ આર 4 ફીટ લોંગ, અને આમાંથી કેટલાક પેલિકન તો હોય છે જે 4-4 ફૂટ ઊંચા હોય છે. નાવ લુક એટ ધીસ બર્ડ, એટલે કે હવે જુઓ આ પક્ષીની તરફ. વોટ ઇઝ ઇટ ડુઈંગ, વોટ ઇઝ ઇટ ડુઈંગ, તે શું કરી રહ્યું છે? ઇટ ઇઝ વીવિંગ ઇટ્સ નેસ્ટ, એટલે કે તે તેનો માળો ગૂંથી રહ્યું છે. ઇટ ઇઝ અ વીવર બર્ડ, એટલે કે માળો સરસ ગૂંથેલો કોનો હોય, સુગરીનો. આપણે ગુજરાતી ભાષામાં એને સુગરી તરીકે ઓળખે છે, કે તે સુગરી છે. ઇટ વીવ્સ ઇટ્સ નેસ્ટ વિથ સોફ્ટ સ્ટ્રોસ એન્ડ લીવ્સ ઓફ ગ્રાસ, એટલે કે તેનો માળો
કેટલાક ઉણા કુણા તણખલા હોય તે અને જે આમ પોચું પોચું ઘાસ હોય એના વડે એ તેનો માળો ગૂંથે છે. ઇટ્સ નેસ્ટ ઇઝ રિયલી બ્યુટીફુલ, અને તેનો જે માળો હોય છે એ ખરેખર સુંદર હોય છે. કારણ આપણે ઘરમાં બી ઘણી વખતે સુશોભનમાં કે એવી રીતે પણ હવે તો સુગરીના માળાનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. ના મીટ ધીસ બ્યુટીફુલ બર્ડ, એટલે કે આ સુંદર પક્ષીને મળો, પાછું એને જુઓ. ઇટ ઇઝ ધ સ્ટેટ બર્ડ ઓફ ગુજરાત, એટલે કે તે ગુજરાતનું રાજ્ય પક્ષી છે. સ્ટેટ બર્ડ એટલે રાજ્ય પક્ષી. ઇટ ઇઝ ઓલ્સો અ વોટર બર્ડ, એટલે કે તે પણ એક જળચર પક્ષી છે. ઇટ હેઝ લાઇટ પિંક ફીધર્સ, ફીધર્સ એટલે કે પીંછાઓ, તેને કેવા અચ્છા ગુલાબી કલરના પીંછા હોય છે. ઇટ હેઝ લોંગ નેક એન્ડ લોંગ લેગ્સ, એટલે કે તેને લાંબી ડો અને લાંબા પગ હોય છે. ઇટ કેન ફ્લાય લોંગ ડિસ્ટન્સ, એટલે કે તે લાંબા અંતર સુધી ઉડી શકે છે, અહીંયાથી દૂર દૂર સુધી જઈ શકે. ઇટ ઇઝ અ ફ્લેમિંગો, ફ્લેમિંગો વિશે આપણે અગાઉ પણ ભણી ગયા છે માં યુનિટ 3 માં, એટલે કે કયું છે, સુરખાબ છે, બરાબર. એન્ડ ઇટ્સ બર્ડ્સ આર લવલી, અને અંતે પક્ષીઓ કેવા હોય છે, સુંદર હોય છે. દે આર અવર ફ્રેન્ડ્સ, અને તેઓ આપણા મિત્રો હોય છે. અહીંયા ક્લોઝ ટુ આપણો સમજાવવાનો પૂરો થયો. નેક્સ્ટ વિડીયોની અંદર હું એના ક્વેશ્ચન આન્સર સમજાવીશ.